તો હવે નજર કરીએ શાકભાજીના દઝાડતા ભાવ પર. તો એક તરફ ઉનાળામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે બીજી બાજુ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. શાકભાજીના ભાવની વાત કરીએ તો કિલો દીઠ ભીંડાના 60 રૂપિયા, પરવરના 80 રૂપિયા, રીંગણનો ભાવ 50 રૂપિયાને પાર થઈ ગયો છે, ટીંડોળાના 80 રૂપિયા અને લીંબુ 120 રૂપિયાના ભાવે મળી રહ્યા છે. તો એક તરફ ગરમીનો માહોલ, બીજી તરફ શાકભાજીના ભાવ પણ દજાડી રહ્યા છે, અને જે બોજો ગૃહિણીઓના બજેટ પર પડી રહ્યો છે, 1500 થી 2000ની અસર પડી શકે છે. જે રીતે શાકભાજીના ભાવ ઊંચા ગયા છે, તો લીંબુનો ભાવ 120 રૂપિયા કિલો મળી રહ્યા છે, તો સાથે જ વાત કરવામાં આવે તો ભીંડાનો ભાવ 60ને પાર કરી ગયો છે. એક તરફ સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તો બીજી તરફ જે શાકભાજીના જે ભાવો છે, શાકભાજીના ભાવોમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે જે ગૃહિણી છે તે ગૃહિણીનું જે બજેટ છે તે બજેટ પણ ક્યાંક ને ક્યાંક ખોરવાઈ ગયું છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ગૃહિણીમાં પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. અને આપણી સાથે ગૃહિણીઓ છે, તો તેમની સાથે વાતચીત કરીએ. જી, હું આપને પૂછવા માંગીશ, જે રીતે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે, શું કહેશો? શાકભાજીના ભાવમાં એટલો બધો વધારો થઈ રહ્યો છે કે અત્યારે અમારું બજેટ પણ ખોરવાઈ ગયું છે, કે કેવી રીતે હવે ઘર ચલાવવું એની પ્રોબ્લેમ થાય છે. અને આ વધારો ગરમીના કારણે પણ છે, અને થોડું રાજકારણીઓના લીધે પણ આ વસ્તુ થઈ રહી છે. જી, હું આપને પૂછવા માંગે છે, આપ પણ શાકભાજી અહીં લેવા માટે આવી રહ્યા છો, શું કહેશો? જે રીતે ભાવ આસમાને પહોંચી ગયા છે, આ બધું રાજકારણના હિસાબે થાય છે, આ થવું ન જોઈએ. અને જેને બીજા ગરીબ લોકોને પ્રોબ્લેમ આવી જાય છે કે આ લોકોને શું કરવું, કારણ કે જે લોકો આજે 50 રૂપિયા કમાતા હોય અને આવી રીતે કરતા હોય અને એ લોકો શાક લેવા જાય, એ લોકોને ઘણી મોંઘું પડે છે. જી, ખાસ કરીને બજેટ પર કેટલી અસર જોવા મળે છે? એ તો ઘણી બધી બજેટની અસર જોવા મળે છે. બિચારો જે રૂપિયા 50 કમાતા હોય કે 100 કમાતા હોય, એને તો બહુ જ મોંઘવારી કરવું. જી, હું આપને પૂછવા માંગીશ, જે રીતે આસમાને ભાવ પહોંચી ગયો છે, જે રીતે શાકભાજીના, તો શું કહેશો? શાકના ભાવ આસમાને પહોંચી ગયા છે, એટલે શાકવાળાને પણ તકલીફ છે, અમને પણ તકલીફ છે. તકલીફમાં એવું કે કોઈ પણ શાક લેવા જાઓ, તમને 20નું ને 30નું 250 જ મળશે, જે પહેલા તમને 15નું ને એવું મળી જતું હતું. એમ અત્યારે એટલી તકલીફ પડી રહી છે કે આખા મહિનાનું જે મંથલી બજેટ હોય ને આખું ખોરવાઈ જ જાય. હવે એ લોકોનો પણ વિચાર કરીએ આપણે, તો એવું થાય કે એ લોકો પણ શું કમાતા હશે ને આપણને પણ શું આપતા હશે. એટલે બહુ બહુ મેજર એ આવી જાય છે કે આખા મહિનાનું બજેટ જો એ કરવું હોય. એવું નથી કે આપણે બહાર બીજું કશું મેનેજ નથી કરતા, કે અહીંયા જ મેનેજ કરવું પડે આપણે. પણ એવું થઈ જાય કે શાકભાજીની વસ્તુ આવે ને, કે એ નેસેસરી છે, કે મધ્યમ વર્ગને જોઈએ કે ગરીબને જોઈએ કે દરેકને એ નેસેસરી છે, એટલે એ તો આપણે લેવાના જ છે. એટલે ગમે એટલું કોસ્ટલી હશે, લેવું તો પડશે જ આપણે. એટલે જો થોડુંક પણ ભાવમાં થોડો ઊંચું નીચું થઈ જાય થોડું, તો મંથલી જે આપનું બજેટ હોય છે કેટલી અસર પડે છે? મંથલી બજેટમાં આવ્યું તો 1000-2000નું તો એ થઈ જ જાય છે, કે તમારે 2000 સાઈડ પર એક્સ્ટ્રા કાઢી જ રાખવા પડે, કે વધારાના મતલબ જે કાઢતા હોય તો કાઢતા જ હોય, પણ 1000-2000 તમારે કાઢી જ રાખવા પડે, કે મોંઘવારીને લીધે એમાં થોડું વધારે થઈ શકે એમ. જી, આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને જે ગૃહિણી છે, તો ગૃહિણીમાં જે બજેટ છે તે ક્યાંક ને ક્યાંક બજેટ ખોરવાઈ ગયું છે, તેઓ એક જ આશ લઈને બેઠા છે કે જે શાકભાજીના જે ભાવ છે, જે કિલોનો જે ભાવ છે, તે કિલોના ભાવના 150 થી 200 રૂપિયા જે કિલો છે, તેમાં હાથ મૂકવા જેવું પણ નથી રહેવા. શું ખાવા બનાવીએ તે ગૃહિણીઓ વિચારી રહ્યા છે. હાલ ગૃહિણી એક જ વાત વિચારી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે શાકભાજીના જે ભાવ આસમાને છે તે તેમાં ઘટાડો આવે. કેમેરામેન દેવાંગરાના સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. આગળ વાત કરીએ ગરમીની.